નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું બોર્ડ એક્ઝામ બે હજાર બાવીસ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જવાબ સાથે વિભાગ બી માટે એટલે કે જે હેતુલક્ષી એક એક ગુણના પ્રશ્નો પૂછ્યા છે એ તમને મોસ્ટ આઈએમપી જે છે એ જવાબ સાથે આપવાના છે અગાઉ આપણે આઈએમપી પ્રશ્નોનો વિડીયો બનાવેલો છે અને બ્લુપ્રિન્ટનો પણ વિડીયો ઓલરેડી બનાવેલો છે અને વિભાગ એ માટેના વિકલ્પોનું પણ સોલ્યુશન કરીને આપેલું છે તો એ વિડીયો તમે જોઈ નાખજો અથવા તો આ વિડીયોની અંદર લિંકમાં ડિસ્ક્રિપ્શન બોક્સને લિંક આપી દઈશ એના ઉપરથી તમે જોઈ નાખો શરૂઆત કરીએ પ્રશ્ન એક છે જટિલ સંયુક્ત વિધાનની આપો તો કે જે સંયુક્ત વિધાનની અંદર તેના ઘટકરૂપ અંગ તરીકે એક કે વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થયો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે બીજા નંબરનો પ્રશ્ન છે દલીલ માટેના રૂપના લક્ષણને આધારે કઈ ત્રણ બાબતો સ્પષ્ટ થાય છે તો દલીલ માટેના રૂપના વિધાનો નહીં પરંતુ વિધાનો માટેના પરિવર્તિઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે બીજું કે આ પરિવર્તિઓની વ્યવસ્થિત રચના હોય છે અને આ પરિવર્તિઓના સ્થાને જો વિધાન મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે છે એના પછી ત્રીજું છે ટીના નિયમનું રૂપ લખો તો એમ ટીનું નિયમ છે પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી પી એના પછી ચોથા નંબરનું છે સંવિધાનની આકૃતિઓ કેટલી છે અને તેના નામ જણાવો તો સંવિધાનની કુલ ચાર આકૃતિઓ છે સંવિધાનની પહેલ પહેલી આકૃતિ સંવિધાનની બીજી આકૃતિ સંવિધાનની ત્રીજી આકૃતિ સંવિધાનની ચોથી આકૃતિ એના પછી પાંચમા નંબરનું છે પ્રકૃતિ એક સરખા સંયોગોમાં સંયોગમાં એક સરખી રીતે વર્તે છે તેને શું કહેવાય છે તો પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહેવાય છે વ્યાપ્તિકરણની પ્રક્રિયાનો આરંભ સેનાથી થાય છે તો વાસ્તવિક એવી એક દે વાસ્તવિક એવી એક દેશી હકીકતોના નિરીક્ષણથી થાય છે નિરીક્ષણથી થાય છે આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ એટલે શું તો કે આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ એટલે ધર્મ સ્નેહનું બીજું નામ શું છે તો સ્નેહનું બીજું નામ ભક્તિ છે એના પછી નંબર નંબરનો જોઈએ સ્વામી વિવેકાનંદના ધર્મ અંગેના વિચારો જણાવો તો કે હકીકતે બધા જ ધર્મોમાં સમન્વયનું તત્વ વધારે છે અને હકીકત એ છે કે બધા જ ધર્મોમાં સમન્વયનું તત્વ વધારે છે અને વિરોધનું તત્વ ઓછું છે અષ્ટાંગ યોગના આઠ અંગો કયા કયા છે યમ નિયમ આસાન પ્રાણાયામ પ્રત્યાહાર અને ધારણા ધ્યાન અને સમાધિ વિધાન માટેનું સ્વવ્યાખ્યાતિ રૂપ એટલે શું તો કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો હંમેશા અસત્ય હોય તે રૂપને વિધાન માટેનું સ્વ સ્વવ્યાખ્યાતિ રૂપ કહે છે દલીલના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા હોય છે તો કે અનેક હોય છે ડીએસના નિયમનું રૂપ લખો તો ડીએસના નિયમનું રૂપ થાય છે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ બરાબર ને નિષેધ પી તેથી ક્યુ અથવા તો પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ ક્યુ માટે તેથી પી એવું પણ થઈ શકે છે પછી સંવિધાનમાં ફલિત વિધાનના વિધેયપદને શું કહેવાય છે તો સાધ્યપદ કહેવામાં આવે છે કાર્યકારણનો નિયમ એટલે શું તો જગતમાં કોઈ પણ ઘટના કારણ વગર બનતી શક્ય નથી એને કાર્યકારણનો નિયમ કહે છે એના પછી ભારતીય અનુમાનની શાબ્દિક રજૂઆતમાં આવતા ચોથા અવયવનું નામ શું છે તો ચોથા અવયવને ઉપનય કહેવાય છે અંતર્ગત મૂલ્ય કેવા મૂલ્ય છે તો સ્વત સિદ્ધ મૂલ્ય છે ઇસ્લામ ધર્મના સ્થાપકનું નામ શું છે તો મહંમદ પયંગબર છે એના પછી જોઈએ ઓગણીસ કર્મનો નિયમનો અર્થ લખો તો કે માનવી જેવું કર્મ કરે છે તેવું ફળ તેને આ જન્મે અથવા આવતા જન્મે મળે છે આ માન્યતા એ કર્મના નિયમ અને પુનર્જન્મની માન્યતા છે એના પછી વીસમું છે અંતર અંગોમાં કયા ત્રણ અંગોનો સમાવેશ થાય છે તો ધ્યાનના ધ્યાન અને સમાધિ સમુચ્ચનું લક્ષણ લખો તો જે સંયુક્ત વિધાનમાં બે વિધાનો અને શબ્દથી જોડાયેલા હોય તે સંયુક્ત વિધાનને સમુચ્ચ કે સામુચિક વિધાન કહે છે બાવીસમું પ્રમાણભૂત દલીલ એટલે શું તો કે પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે જો તેના આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય જ હોય છે એના પછી સીડીના નિયમનું રૂપ લખો તો પી શરતી ક્યુ આર શરતી એસ તેથી પી વિકલ્પન આર પી વિકલ્પન આર તેથી પી વિકલ્પન એસ એના પછી જોઈએ ચોવીસમો માન્ય રૂપવાળા સંવિધાનની બે લાક્ષણિકતાઓ જણાવો તો કે માન્ય રૂપવાળા સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનો માન્ય રૂપવાળા હોય છે માન્ય રૂપવાળા સંવિધાનમાં પ્રથમ સાધ્ય વિધાન બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન એમ ત્રણેય વિધાનો ક્રમમાં ગોઠવાયેલા હોય છે એના પછી પચીસમું વ્યાપ્તિ સંબંધની મૂળભૂત શરતો કેટલી છે તો કે બે શરતો છે કોઈ પણ બે શારીરિક મૂલ્યોના ઉદાહરણ આપો તો ખોરાક અને પાણી એ શારીરિક મૂલ્યો છે સત્યાવીસમો આનંદશંકર શંકર ધ્રુવના ધર્મ ધર્મ અંગેના પુસ્તકનું નામ શું છે તો કે આપણો ધર્મ છે ધાર્મિક જીવનનું હાર્દ શું છે તો દેવી તત્વ ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે ગાંધીજીના મત અનુસાર સર્વ ધર્મ સંભાવથી પોતાના ધર્મ પ્રત્યે કેવો અભિગમ વિકસે છે તો ધાર્મિક સંષ્ણુતાનો અભિગમ વિકસે છે યોગાભ્યાસ કઈ રીતે કરવો જોઈએ તો દીર્ઘકાળ સુધી નિરંતર અને આરા આ આરંભથી જ કરવો જોઈએ તમે આવશો એ વિધાન અસત્ય હોય તો તમે આવશો નહીં એ વિધાન કેવું હોય હંમેશા સત્ય જ હોય છે કારણ કે એફ તો ટી એ નિષેધનું લક્ષણ છે દલીલ પ્રમા પ્રામાણ્યનો નિર્ણય સેના પર આધારિત છે તો દલીલના રૂપ પર આધારિત છે પછી કોન્જર્વેશનનો નિયમ શું છે તો પી ક્યુ તેથી પી અને ક્યુ પી સમુચ્ય ક્યુ પર્યાપ્ત શરત એટલે શું અમુક બનવા બનાવવા માટેની પર્યાપ્ત શરત એટલે એવો સંયોગ કે જે હાજર હોય તો તે બનાવ બનવો જ જોઈએ સંયોગની હાજરીના કારણે અમુક ઘટના અસ્તિત્વમાં આવ્યા વગર રહે જ નહીં તે સંયોગને તે ઘટનાના અસ્તિત્વ માટેની પર્યાપ્ત શરત કહે છે જેએસ મિલે આપેલી કારણની વ્યાખ્યા લખો તો કે અનુકૂળ સંયોગોની હાજરી અને પ્રતિકૂળ સંયોગોની ગેરહાજરીનો જે સમૂહ પરિમાણ પરિણામ કે કાર્યનો નિયમન અને તરતનું પૂર્વગામી હોય છે અને જેમાંથી પરિ પરિણામ કે કાર્ય નિરૂપાધિક રીતે નિપજતું હોય તો તેને કારણ કહે છે વૈજ્ઞાનિક વ્યાપ્તિનું શું સ્થાન આપે છે વૈજ્ઞાનિક વ્યાપ્તિ શું સ્થાપે છે તો કાર્યકારણનો સમન સ્થાપે છે હેતુ એટલે શું તો જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાન ક્રિયાનો આરંભ થાય છે તેને હેતુ કહેવાય છે ગાંધીજીના મતે દરેક ધર્મનું અવિભાજ્ય અંગ શું છે તો કે પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે ગુરુ નાનકે કયા ધર્મની સ્થાપના કરી હતી તો ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી હતી યોગની જીવન દ્રષ્ટિમાં માનવીના કયા તત્વોનો પૂર્ણ વિકાસ કરે છે તો શરીર પ્રાણ મન બુદ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ કરે છે અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામથી ઓળખાય છે તો પ્રતિકાત્મક તર્કશાસ્ત્રના નામથી ઓળખાય છે એ એચ એસના નિયમનું રૂપ લખો તો પી શરતી ક્યુ ક્યુ શરતી આર તેથી પી શરતી આર એના પછી સંવિધાનમાં આવતા પદો જણાવો તો પક્ષપદ મધ્યપદ અને સાધ્યપદ નિરૂપાધિક વિધાનના ગુણની દૃષ્ટિએ પડતા પ્રકારો જણાવો તો વિધિવાચક અને નિષિદ્ધ વાચક આવા બે પ્રકાર પડે છે સાદી ગણનામૂલક વ્યાપતિ સેના આધાર પર રચાયેલી છે તો અનપવાદિત અનુભવ પર આધારિત છે ભારતીય અનુમાનના બંધારણમાં કુલ કેટલા અવયવો આવેલા છે તો કુલ પાંચ અવયવો જોવા મળે છે કેન્ટ કયા મૂલ્યને અગ્રતા આપે છે તો શિવના મૂલ્યને કેન્ટ અગ્રતા આપે છે માનવ જીવ માનવીને જીવનના અર્થની પ્રાપ્તિ ક્યારે થાય છે તો માનવી જ્યાં સુધી ભૌતિકતા તરફથી આંધળી દોટમાં પરોવાયેલો રહે છે ત્યાં સુધી પોતાના જીવનનો અર્થ તે પામી શકતો નથી પરંતુ માનવી જ્યારે પોતાના અંતરમાં પ્રવેશે છે ત્યારે જ તેને જીવનના સાચા અર્થની પ્રાપ્તિ થાય છે ત્રિપીટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે તો બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ છે યોગ સૂત્રના રચિયતા કોણ છે મહર્ષિ પતંજલિ યોગ સૂત્રના રચિયતા છે તાર્કિક કારકો કેટલા છે અને કયા કયા પાંચ છે સમુચ્ય નિષેધ શરતી દૃશરતી અને વિકલ્પન અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતાઓ જણાવો તો કે અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા એ છે કે તેના આધાર વિધાનો સત્ય હોવા છતો તેનું ફલિત વિધાન અસત્ય હોય છે તે પણ મું પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી તેથી પી આ રૂપ કયા નિયમનું છે તો સિમ્પલનું નિયમ છે એના પછી સંવિધાનમાં કેટલા આધાર વિધાનોને ફલિત વિધાનો હોય છે તો બે આધાર વિધાનોને એક ફલિત વિધાન હોય છે અલૌકિક પ્રત્યક્ષનું સાધન કયું છે તો યોગ એ અલૌકિક પ્રત્યક્ષનું સાધન છે પંચાવય અનુમાનનો કયા અવયવ અનુમાન ક્રિયાનું પરમ ફળ છે તો નિગમન અનુ અનુમાન ક્રિયાનું પરમ ફળ છે ધર્મ દ્વારા કયા ક્ષેત્રોમાં માનવીય સંબંધો સ્થાપી શકાય છે તો વ્યક્તિગત કૌટુંબિક સામાજિક સાંસ્કૃતિક આર્થિક રાજકીય વૈજ્ઞાનિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વગેરે પ્રત્યેક ક્ષેત્રમાં હિન્દુ ધર્મના કર્તવ્યનો ક્ષાર શું છે તો જેનાથી તને દુઃખ થાય છે તે બીજા પ્રત્યે કરીશ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એકવીસ જૂનના દિવસે ઉજવવામાં આવે છે જય હિન્દ જય ભારત